નમસ્કાર, હું સુરજ પટેલ, ફાઇવલર પ્રાઇમરી સ્કૂલ પાટણ, ધોરણ 5, વિષય પર્યાવરણ, પ્રકરણ નંબર 9, ચડીએ ઊંચા ચડાવ. ચડીએ ઊંચા ચડાવ એનો મતલબ કે આપણે આપણા જીવનની અંદર ઉત્તરો પર પ્રગતિ કરી અને જે શિખરો સર કરવાના છે એની વાત અહીંયા કરવાની છે. તો ઊંચા ચડાવ કરવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઊંચા ચડાવ આપણે મોટે ભાગે જાણતા હોઈએ છીએ કે પર્વતીય વિસ્તાર જો હોય તો પર્વતીય વિસ્તારમાં તમારે ચઢાણ ચડી અને ઉપર ચઢવું પડે છે. તો એવી જ રીતે આપણા જીવનની અંદર પણ કેટલાય આવા ચઢાણો આવે છે જેને આપણે સફળતાપૂર્વક પાર કરવા જોઈએ. તો સફળતાપૂર્વક પાર કરવા માટે આપણે એના વિશે એક આયોજન બનાવવું જોઈએ કે આપણે આપણા કાર્યની અંદર કઈ રીતે સફળ થઈ શકીએ. તો અહીંયા આપણે જે વાત કરવાની છે કે આપણે પર્વતારોહણની વાત કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે પર્વતારોહણ મોટાભાગે જ્યાં ડુંગરાળ પ્રદેશો હોય એવા વિસ્તારોની અંદર પર્વતારોહણ કરાવવામાં આવે છે, જેને આપણે અંગ્રેજીમાં જો કહીએ તો એને આપણે ટ્રેકિંગ કહી શકીએ. આપણા ગુજરાતમાં પણ ક્યારેક ક્યારેક દર વર્ષે આમ જોઈએ તો ટ્રેકિંગના કાર્યક્રમ યોજાતા હોય છે. આ ટ્રેકિંગના કાર્યક્રમની અંતર્ગત તમે પણ તમારું નામ નોંધાવી અને ટ્રેકિંગ કરવા માટે જઈ શકો. એ ટ્રેકિંગનો જે કેમ્પ હોય છે તેમાં તમને પર્વતો ઉપર કેવી રીતે ચડવું, એના પર્વતો ઉપર ચડતા ચડતા તમને કયા કયા પ્રકારની મુશ્કેલીઓ આવે, તો એ મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરવો એના વિશેનો તે અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યાં ટ્રેકિંગ સંસ્થાઓ હોય છે એ ટ્રેકિંગ સંસ્થાઓ અમુક શુલ્ક એટલે કે અમુક પૈસા લે અને તમને ત્યાં ટ્રેકિંગની અંદર લઈ જાય, ત્યાં તમને રહેવાની, જમવાની અને સુવાની આ બધી વ્યવસ્થાઓ એ સંસ્થા તરફથી કરવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરીએ કે પર્વત પર ચડવું અને એને પર્વતારોહણ કહેવામાં આવે છે. જે પર્વત ઉપર ચડવાની જે ક્રિયા છે એને કહેવામાં આવે પર્વતારોહણ. તો આપણા ગુજરાતની અંદર પણ આવા કેટલાક પર્વતો આવેલા છે, જેમ કે અંબાજી છે, પાવાગઢ જાવ છો, સાપુતારા જાવ છો, તો આ બધા વિસ્તારોની અંદર પણ ટ્રેકિંગના કેમ્પ યોજાય છે. તો પર્વત ઉપર ચડવું એને પર્વતારોહણ કહેવામાં આવે. હવે પર્વત ઉપર ચડવાની પણ એક સ્કીમ એટલે કે એક ટેકનિક હોય છે અને એ સમય દરમિયાન જ્યારે તમે પર્વત ઉપર ચડતા હો ત્યારે પણ તમને કેટલાક કેટલીક મુશ્કેલીઓ ઉદ્ભવે છે. જેવી કે પર્વત પર ચડતા હોય તો વાગવાનો ડર, પર્વત ઉપર ચડતા હોય તો વસ્તુ સરખી રીતે પકડમાં ના આવે તો તમે ત્યાંથી લપસી જાઓ અને તમને વાગવાનો ડર થાય, સખત થાક લાગવાનો અનુભવ પણ થાય. કારણ કે સીધા રસ્તા ઉપર ચાલવું અને પર્વત ઉપર ચડવું આ બંનેમાં ફરક છે. સીધા રસ્તા ઉપર તમે આસાનીથી ચાલી શકો છો, એના માટે તમારે વધારે તાકાત કે બળ લગાવવાની જરૂરિયાત પડતી નથી. પણ જ્યારે પર્વત ઉપર ચડવાની વાત આવે તો એના ઉપર સખત બળ અને તાકાત લગાવવી પડે, એટલે કે તમને સખત થાક લાગવાનો અનુભવ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડવાનો, કે જેમ જેમ તમે પૃથ્વીના વાતાવરણથી ઉપર જાઓ છો તેમ તેમ ત્યાંની હવા પાતળી થતી જાય છે અને આવા સંજોગોની અંદર આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે, જીવ જવાનો પણ ખતરો રહે છે. કદાચ તો ઊંચાઈ ઉપરથી તમે પડી ગયા અને તમને વાગ્યું ઈજા હોય તો આવા સંજોગોની અંદર આપણો જીવ જવાનો પણ ખતરો રહે. આથી પર્વતારોહણ કરવું, આ બધા જ અનુભવોને આધારે પર્વતારોહણ કરવું એ મુશ્કેલ ભર્યું, સાહસ ભર્યું અને પડકારભર્યું છે. જે આ ત્રણેય મુશ્કેલ ભર્યું, સાહસ ભર્યું અને પડકારભર્યું આ ત્રણેય પ્રકારની અંદર સિદ્ધ કરી લે એ જ પર્વતારોહણ કરી શકે છે. એટલે કે જેને ડર ન લાગતો હોય, જેને થાક લાગવાનો અનુભવ ન થાય, જેને શ્વાસ લેવામાં તકલીફ ન પડે અને પોતાના જીવ જવાનો પણ જેને જોખમ ન હોય એવા જ લોકો પર્વતારોહણ કરી શકે છે. તમે બીજા બીજા પર્વતારોહણ કરો કે ભાઈ હું તો ચડીશ તો પડી જઈશ, મને તો થાક લાગશે, મારો તો જીવ પણ જતો રહેશે, તો તમે પર્વતારોહણ ક્યારે પણ કરી શકવાના નથી. તો પર્વતારોહણ કરવા માટે એક તો તમારી મુશ્કેલ ભર્યું કામ પાર પાડવાની તમારી અંદર ક્ષમતા હોવી જોઈએ, તમારી અંદર સાહસ બતાવવાની ક્ષમતા હોવી જોઈએ અને કોઈ પણ કાર્યને પડકાર ફેંકી અને એને પૂર્ણ કરવાની ક્ષમતા પણ તમારી અંદર હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો પર્વતારોહણ આપણને ક્યાં શીખવા મળે, તો પર્વતારોહણ કરવા માટે તમારે તો સારી પર્વતારોહણની સંસ્થામાં જે પર્વતારોહણના પ્રશિક્ષક હોય એની પાસેથી શિક્ષણ મેળવવું પડે. એમને તમે સીધે સીધા ડુંગર ઉપર ગયા અને ડુંગર ચડવા માંડ્યા તો એને ટ્રેકિંગમાં બહુ તમારા માટે મુશ્કેલી બની જાય. તો સૌ પ્રથમ તો એમાં કયા નિયમો હોય, શેને આધીન એની અંદર પર્વતારોહણ થાય એ માટે પણ તમારે પ્રશિક્ષણ.
એ મુખ્ય શિક્ષક પાસેથી તમારે પર્વતારોહણ કેવી રીતે કરવું એના વિશેની માહિતી મેળવી, એટલે કે ત્યાં તમારે શિક્ષણ મેળવવું પડે. દરેક રાજ્યમાં પર્વતારોહણની સંસ્થાઓ હોય છે, આપણા ગુજરાતમાં પણ પર્વતારોહણની સંસ્થાઓ છે. તે બાળકો અને અન્ય લોકોને આવા સાહસભર્યા કાર્યો માટે પ્રોત્સાહન આપે છે. હવે આ જે સંસ્થાઓ છે એ બાળકો કે કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય, યુવાન વ્યક્તિ છે તો યુવાન વ્યક્તિને પણ પર્વતારોહણ કરવા માટેના પ્રોત્સાહન પૂરો પડે. આપણા ગુજરાતમાં પણ આવી સંસ્થાઓ છે, જેમ કે ઉદાહરણ તમને આપું તો રિવર એડવેન્ચર, જેના ઓનર છે કલોલના નિલેશભાઈ. તો આ જે સંસ્થા છે રિવર એડવેન્ચર, એ તમને અલગ અલગ પ્રકારની સાઇટ ઉપર લઈ જાય છે. ક્યારેક એ લોકો પર્વતારોહણ ટ્રેકિંગ ગોઠવે છે, ક્યારેક કેમ્પ ફાયર પણ કરે છે, બુલેટ રાઇડિંગ પણ કરાવે છે, કે ગુજરાતથી લઈને શિમલા સુધી બુલેટ રાઇડિંગ, જેસલમેર, કુંભલગઢ આ બધા વિસ્તારોમાં બુલેટ રાઇડિંગ પણ થતી હોય છે. તો આ જે સંસ્થા છે, તો એ જે સંસ્થા આપણને અથવા અન્ય જે બાળકો છે એને પર્વતારોહણ માટેના પ્રોત્સાહનો પૂરા પાડે છે. તો રિબર્થ કેમ્પ એડવેન્ચર નેટ ઉપર સર્ચ કરજો, રિબર્થ એડવેન્ચર, તો એના વિશેની તમને સંપૂર્ણ માહિતી મળી જશે. હવે પર્વતારોહણ માટેના જે પ્રશિક્ષક હોય છે એના માર્ગદર્શન હેઠળ તમને જે પ્રમાણેની સૂચના આપે એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું હોય છે. તો પર્વતારોહણના પ્રશિક્ષક જ્યારે પણ આવી કોઈ પર્વતારોહણની સ્પર્ધાઓ થતી હોય અથવા તો પર્વતારોહણ માટે આપણે જતા હોય, તો તમે 100 જણા હો તો 100 જણાની એક સાથે પર્વતારોહણ થઈ શકે નહીં. એના માટે અલગ અલગ પ્રકારની ટીમો બનાવવી પડે, એટલે કે જૂથ બનાવવા પડે. એટલે પ્રશિક્ષક જે છે એ અલગ અલગ પ્રકારના જૂથ બનાવે છે અને દરેક જૂથની અંદર એક જૂથ નાયક, જેને ટીમ લીડર કહેવામાં આવે, તે ટીમ લીડર જે છે એને પોતાના જૂથને કેવી રીતે ટ્રેકિંગ કરી અને ઉપર ચડાવવા, એને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે તેનું નિવારણ કરવું, આ બધી આયોજન જૂથ નાયકે કરવાનું હોય છે. તો જૂથ નાયકની જે જવાબદારીઓ છે એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે વાત કરી તો ફરીથી એક વખત જોઈ લઈએ કે પર્વત પર ચડવું એ પર્વતારોહણ કહેવામાં આવે છે. પર્વત પર ચડતા વારંવાર સખત થાકડા વાળો, શ્વાસ લેવામાં તકલીફ પડવાનો, કે જીભ જવાનો પણ ખતરો રહે છે, આથી પર્વતારોહણ કરવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું, સાહસ ભર્યું અને પડકારરૂપ છે. પર્વતારોહણ કરવા માટે કોઈ સારી પર્વતારોહણની સંસ્થામાં પર્વતારોહણના પ્રશિક્ષક પાસેથી પ્રશિક્ષણ પણ લેવું પડે છે. દરેક રાજ્યમાં પર્વતારોહણની આવી સંસ્થાઓ હોય છે, તે બાળકો અને અન્ય લોકોને આવા પર્વતારોહણના સાહસભર્યા કાર્યો માટે પ્રોત્સાહન પણ આપે છે. પર્વતારોહણ માટે પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જૂથ પાડવામાં આવે છે અને આ દરેક જૂથમાં એક જૂથ નાયક હોય છે, તેની વિશેષ જવાબદારી પણ હોય છે. તો સૌ પ્રથમ તો બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી એની નોંધ કરવામાં ઉપયોગિતા થઈ શકે.